નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આગળના વિડીયોમાં આપણે નિબંધ લેખન શીખી ગયા ને. હવે તો તમને એમ ખબર પડી જાય કે વ્યાલો અમારા ટીચર આવી ગયા, તો વિષય અને ધોરણ પણ ખબર પડી ગઈ હશે. ખબર છે ને, આપણું ધોરણ છે 4 અને આપણો વિષય છે ગુજરાતી. જો ક્યારેક ક્યારેક છે ને એમ થાય કે તમે રૂબરૂ હોય તો ભણાવવાની ખૂબ મજા આવે, પણ હવે આપણે જે સરકારની ગાઈડલાઇન્સ છે એના આધારે જ આપણે ચાલવાનું છે. એટલે સીધું ચાલુ થઈ જાય, નમસ્તે મિત્રો કેમ છો મજામાં કરીને સીધું ભણાવવાનું ચાલુ થઈ જાય છે. હવે આપણે આગળના વિડીયોમાં જોઈએ તો તમે પહેલાં શબ્દ, મૂળાક્ષર, મૂળાક્ષર પરથી શબ્દ, શબ્દ પરથી વાક્ય, અને પછી સરસ મજાનું એક આપણે નિબંધ લેખન પણ જોયો, ગાય વિશે આપણે લેખન કર્યું. એવી જ રીતે તમે તમને ગમતા પંખીઓ વિશે, પ્રાણીઓ વિશે લખી શકો છો, તમારા ગમતા તહેવાર વિશે લખી શકો છો, અથવા તમે તમારી રોજનીશી એટલે કે મારી દિનચર્યા એ પણ લખી શકો છો. તો આવી રીતે જો કોઈને લેસન કરવું હોય ને તો એને કહેવું ના પડે, એના મગજમાં છે ને સતત વિચારો ફરતા હોય કે ટીચરે ગાય વિશે કીધું છે તો હું આનાથી બીજું કાંઈ વધારે લખું તો એ વધારે સારું પડે. અત્યારે તમે ઘરે છો તો નવા નવા નિબંધ પણ તમે જોતા હશો, તમે વાર્તાઓ વાંચતા હશો, એક તમે છે ખેતર વિશે પણ માહિતી લખી શકો કે ભાઈ તમારું જે ખેતર છે તો એમાં તમે દર વર્ષે ક્યાં ક્યાં પાક લણો છો, લ્યો છો, ક્યાં કેવી રીતે વાવો છો, કઈ સિઝનમાં, તો એ પણ તમે એના વિશે પણ લખી શકો ને કે હું ખેડૂત હોઉં. તો આવી રીતે આપણે નિબંધ લખવો હોય ને તો એના માટે ફક્ત શબ્દની જરૂર પડે, પછી જ્યારે આપણે વિચારવા બેસીએ ને તો વાક્યો તો છે આપોઆપ આવવા લાગે છે. તો સરસ મજાનું આપણે એક ગીત ગાઈએ. ગાવું છે ને ગીત સરસ મજા, પછી આપણે આજના વિષય ઉપર, ટોપિક ઉપર ચર્ચા કરીશું. સરસ મજાનું ગીત છે, તમે પણ ગાજો. 2-4 કડી ગાયને સંભળાવું છું, તમને જો કદાચ ભૂલાઈ ગયું હોય તો પાછું યાદ આવી જશે. ફાંદડું પેટ છે પપ્પાનું, ફાંદડું પેટ છે પપ્પાનું, એને અડવાનું જોઈએ બનુ બનુ બાબાનું, હે હે હે. પપ્પાનું પેટ જોઈ બોલે છે મમ્મી, પપ્પાનું પેટ જોઈ બોલે છે મમ્મી, ખાઓ કચુંબર ઉતારો ચરબી, પણ એના માને મારી માનું માનું મા માનું, હે હે હે. ફાંદડું પેટ છે પપ્પાનું. આવી ગયું ને યાદ? સરસ મજાનું આપણે આ ગીત ગાતા પ્રાર્થના હોલમાં કેવી મજા આવતી, અને તમે બધાય સામે બેસીને જે રણકાર કરતા ને એ સાંભળવાની તો ખૂબ મજા આવતી. પણ હવે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, આ કોરોના જેવો જે રાક્ષસ તમે પૃથ્વી પર મોકલ્યો છે ને એને તમે ફટાફટ લઈ લ્યો, એટલે અમે શાળાએ આવતા થઈ જઈએ, બહાર હરતા ફરતા થઈ જઈએ, એકબીજાને આપણે મળતા થઈ જઈએ, હે ને. હવે વાત કરીએ આપણે આજના વિષયની, તો આજે આપણે વ્યાકરણમાં વિરામ ચિહ્નો લેવાના છે. તમે જો સળંગે સળંગ વાક્ય લખી જાઓ કે ભાઈ આજે મારે બહાર જવાનું છે, પછી ત્યાંથી હું આ બહારગામ જવાનો છું, સુરત જઈશ, મુંબઈ જઈશ, કપડાં લઈશ, પછી રાતે જમીશ, સૂઈશ, ઉઠીશ, પીશ, ખાઈ, સૂઈ જઈશ, એવું બધું તમે લખો આવી રીતે, તો એ સળંગે સળંગ તમે લખો તો એ કેવું લાગે, હે ને? અયોગ્ય લાગે. માટે કોઈ પણ આપણે જ્યારે વાક્ય લખીએ છીએ તો એ વાક્ય પૂર્ણ ક્યારે થાય છે, તો એની માહિતી માટે કયો ચિહ્ન હોય, તો કે એના માટે આપણે પૂર્ણ વિરામનું ચિહ્ન એટલે કે ટપકું. જો આવી રીતે આપણે ટપકું કરીએ છીએ ને એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા વાક્ય પૂરું થાય છે. એવી જ રીતે જો તમે પાઠ વાંચતા હોય ત્યારે તમે વાક્યોની વચ્ચે અને વાક્યોના છેડે કેટલાક ચિહ્નો જોતા હશો, આ ચિહ્નોને વિરામ ચિહ્ન કહેવામાં આવે છે. હવે વિરામ ચિહ્નોની જરૂર પડે છે તો શા માટે, તો આપણે ઉદાહરણ તરીકે મેં બોર્ડ ઉપર લખ્યું છે એ આપણે સમજીએ. હવે અહીંયા બોર્ડ ઉપર લખ્યું છે, જો ભાનુ, મનુ, કનુ, રાજુ અને જીતુ મેળામાં ગયા, તો આપણને ખ્યાલ આવે
કે ભાઈ મેળામાં કોણ કોણ ગયું છે, તો કે ભાનુ, મનુ, કનુ, રાજુ અને જીતુ. તો કેટલા બાળકો થયા? તો કે 1, 2, 3, 4 અને 5. એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ 5 બાળકો મેળામાં ગયા છે. પણ આપણે જો અહીંયા પૂર્ણ વિરામ જ ના મૂકીએ તો આપણને એવું લાગે કે હજી વધારે કોઈ બહાર ગયું હશે, એટલે કે મેળામાં ગયું હશે. પણ અહીંયા જ્યારે પૂર્ણ વિરામ થાય છે એટલે આપણને સ્પષ્ટ થાય છે કે ભાઈ 4 થી 5 બાળકો છે એ મેળામાં ગયા છે, એટલે અહીંયા વાક્ય એ પૂરું થઈ જાય છે. એવી જ રીતે બીજું વાક્ય કે વિરામચિહ્નથી વાક્યનો અર્થ સ્પષ્ટ થાય છે. વિરામચિહ્ન જો આપણે મૂક્યું હોય તો આપણને એ વાક્ય દ્વારા શું સમજાવવા કહેવા માંગે છે એની આપણને માહિતી મળે છે. હવે જોઈએ કે પહેલું વાક્ય છે, મેં લખ્યું છે અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે. અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે, એટલે તેથી આપણને એ સ્પષ્ટ થાય છે કે અમને જે શિષ્યવૃત્તિ મળવાની છે તે ઓછી છે. સમજાણું કે અહીંયા પૂર્ણવિરામ આવી ગયું એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણને જે શિષ્યવૃત્તિ મળવાની છે એ ઓછી મળવાની છે. હવે બીજું વાક્ય આપણે જોઈએ, અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે. અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે એટલે પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું. આપણે કહીએ ને કે ભાઈ કાલે મારે બહાર ગામ જવાનું છે, પણ આપણે જો એમ કહીએ એટલે ખબર પડી જાય કે ભાઈ હાલો કાલે મારે બહાર જ જવાનું છે. પણ આપણે એમ કહીએ કે શું મારે કાલે બહાર જવાનું છે, તો પ્રશ્નાર્થ આવી જાય ને કે મારે બહાર જવાનું છે, એટલે તરત જ સામેવાળા વ્યક્તિને ખબર પડે કે ભાઈ આને બહાર જવાનું છે, પ્રશ્ન કરે છે. તો જે શબ્દ આધારિત આપણે જોઈએ કે વાક્યની જે રચના છે એના પરથી આપણને ખબર પડે કે શું કહેવા માંગે છે. જ્યારે પહેલું વાક્ય છે કે અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે એટલે સ્પષ્ટ જ છે કે ઓછી જ શિષ્યવૃત્તિ મળવાની છે. જ્યારે બીજું વાક્ય છે કે અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે, તો એના પરથી આપણને ખબર પડે છે કે પૂછવા માંગે છે કે શું અમને ઓછી શિષ્યવૃત્તિ મળશે, તો પ્રશ્નાર્થ ચિહ્ન થઈ જાય ને. એવી જ રીતે શિષ્યવૃત્તિ અમને નથી મળવાની, અહીંયા અલ્પવિરામ આવી ગયું, શિષ્યવૃત્તિ અમને નથી મળવાની એટલે તો શું બીજા કોઈને મળવાની હશે? બીજા કોઈને મળવાની છે એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ જો અહીંયા અલ્પવિરામ કર્યું છે તો વાક્ય છે એ પૂરું નથી થયું, એટલે એના પછીનું વાક્ય છે બીજા કોઈને મળવાની છે. એટલે આપણે પ્રશ્ન જાગે છે કે અમને નથી મળવાની તો શું બીજા કોઈને મળવાની છે. તો આવી રીતે જ્યારે આપણે વિરામચિહ્નનો ઉપયોગ કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે વાક્ય છે એ આપણને શું દર્શાવવા માંગે છે કે શું કહેવા માંગે છે. એવી જ રીતે ઉદ્ગાર ચિહ્ન, તો ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ ક્યારે થાય? તો કે ઉદ્ગાર ચિહ્ન છે એ આપણા હાવભાવ, આપણી અંદર રહેલા ભાવો ઉત્પન્ન થાય છે વાક્યો દ્વારા. જ્યારે આપણે બોલીએ ને આ હા હા કેવું સુંદર દ્રશ્ય, કેવો સરસ મોર, તો આશ્ચર્ય, આપણને આશ્ચર્યનો ભાવ થાય. પણ આપણે કોઈને એમ કહીએ કે જા જા આગો જા, તો એ કયો ભાવ છે? તિરસ્કાર. આપણે ગુસ્સો કરીએ કોઈને કે ફટાફટ લેસન કરજે ને તો તારો વારો છે, તો એ કયું ચિહ્ન આવે? તો કે ઉદ્ગાર ચિહ્ન. કયો છે પ્રકાર? તો કે ગુસ્સાનો પ્રકાર છે. એવી જ રીતે રાજન ધિક્કાર છે તને, તો આપણે એમ કહીએ ને કે આજે તો મને તારા ઉપર ખૂબ કંટાળો આવી ગયો, આપણે એમ કહીએ કહેતા હોઈએ, તો એનો અર્થ થાય કે સામેવાળું વ્યક્તિ જે છે એ આપણને ગુસ્સો કરે છે. તો જ્યારે આપણા હાવભાવ જે ઉત્પન્ન ચહેરા પરના જે હાવભાવ ઉત્પન્ન થાય છે એના દ્વારા આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે કેવું સુંદર દ્રશ્ય, તો આપણને આપણો ભાવ પ્રકટ થાય છે કે આપણે આશ્ચર્ય થઈ જઈએ છીએ, ઓહો કેવું સુંદર દ્રશ્ય છે. કોઈ ઓચિંતાનું આપણો નજીકનું સગો આવી જાય, ઓહો હો તમે આવ્યા, એકદમ આશ્ચર્ય થઈ જાય, આપણે થઈ જાય ને નવાઈ લાગે આપણને. એવી જ રીતે બીજું છે, જા જા તને શાનું ઇનામ મળે, લુચ્ચા ઠગારા, તો એ તિરસ્કાર, આપણે કોઈને ગુસ્સો કરતા હોઈએ એવો ભાવ પ્રગટ થાય છે. તો એવી જ રીતે તમે અલ્પવિરામવાળા ચિહ્નો જેમાં વાક્ય છે, જેમાં હમણાં આપણે અહીંયા વાક્ય વાંચ્યું કે શિષ્યવૃત્તિ અમને નથી મળવાની,
तो वाक्य पूरु नहीं थातु ए सेना थी खबर पड़े तो के अहीं पूर्ण विराम चिन्ह नहीं पण सेनु चिन्ह छे तो के अल्प विराम चिन्ह छे जेथी करीने आपणे ख्याल आवे के हजी आगळ कंईक वाक्य कहेवा मांगे छे एटले के बीजा कोई ने मळवानी छे आपणे एम कहीए ने के आजे अमने लेसन नहीं मळवानुं तो बीजा कोनुं लेसन गयुं हशे तरत एवा प्रश्न आपणने थाय तो आवी रीते आपणे चिन्होनो योग्य उपयोग करिए तो ये वाक्य छे आपणने स्पष्ट जणाय एवी ज रीते प्रश्नार्थ चिन्ह होय तो आपणे एम कहीए के तारा जेवो बीजो मूर्ख कोण होय એમ કહીએ ને આપણે કે શું તને આ નથી આવડતું તો આવા જ્યારે વાક્યો વપરાય છે એ પ્રશ્નાર્થ ચિહ્ન દર્શાવે છે કે આપણે સામેવાળાને પૂછીએ કે ભાઈ શું તમે જમી લીધું એટલે આપણે એ સામેવાળાને ખબર પડે કે હા આ મને સવાલ કરે છે પ્રશ્ન પૂછે છે એટલે તરત જ એ કહેશે કે હા મેં જમી લીધું તો આવી રીતે વિરામ ચિહ્નનો ઉપયોગ આપણે કરીએ એટલે જે વાક્ય શબ્દ કે લેખ જે હોય એ શું કહેવા માંગે છે આપણને ખ્યાલ આવે નાના મોટા વાક્ય તો આપણે જાતે જ બોલતા હોઈએ આપણે ક્યારેક કેમ કે મમ્મી હું બહાર જાઉં છું એટલે વાક્ય પૂરું થઈ જાય મમ્મીને ખબર છે કે ભાઈ છે બહાર રમવા જાય છે મમ્મી તે રસોઈ બનાવી લીધી પ્રશ્નાર્થ થઈ ગયો ને ઓહો તું આજે વહેલો રમીને આવતો રહ્યો આશ્ચર્ય ચિહ્ન તો આવી રીતે વિરામ ચિહ્નોનો ઉપયોગ આપણે યોગ્ય જગ્યાએ મૂકીએ એટલે આપણું લખાણ કાર્ય છે એ સરસ મજાનું થાય હવે આગળના વિડીયોમાં આપણે જો તમારા જે પાઠ્યપુસ્તક તમે લઈ લીધું હોય તો એના વિશે આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરીશું અને વ્યાકરણમાં પણ આપણે હવે આગળ જોઈશું કે રૂઢિપ્રયોગોનો અર્થ છે વિરુદ્ધાર્થી શબ્દ સમાનાર્થી શબ્દ છે વાક્યના પ્રકારો છે સરસ મજાનું વ્યાકરણ છે એ આપણે સૌથી પહેલાં લેવાનું છે તો વધુ માહિતી માટે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો.